દાહોદ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ છે ત્યારે 70 વર્ષથી બંધ પડેલ અંજુમન હોસ્પિટલ ફરીથી કાર્યરત થશે અને 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે। હાલ કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે। હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા ત્યારે દાહોદ શહેરમાં અંજુમને હૈદરી એન્ડ હુસેની ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંજુમન હોસ્પિટલ છેલ્લા 70 વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે આ મહામારીને પગલે ટ્રસ્ટના સભ્યો દ્વારા તેને ફરીથી કાર્યરત કરી પ્રથમ 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે જૂના બિલ્ડિંગમાં સાફસફાઈ અને રિનોવેશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી। જરૂરિયાત મુજબ નવા સંશોધનો નવા લાવવા આવી રહ્યા છે। ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતની તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। પ્રથમ તબક્કામાં 100 બેડની સુવિધા સાથે કાર્યરત થયા બાદ જરૂરિયાત મુજબ વધારે બેડની સુવિધાની પણ તૈયારીઓ કરવામાં આવશે। હોસ્પિટલ ફરીથી કાર્યરત થતાં દાહોદ આસપાસના દર્દીઓની સુવિધામાં વધારો થશે। નઈ મુંડા, ZSTV, દાહોદ।